બનાસકાંઠા ભાજપ કોંગ્રેસ ઉમેદવારોએ જમા કરાવ્યા છે નવા ફોર્મ. બંને ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી પત્ર રદ કરવા અરજી આપી નવું ફોર્મ જમા કરાવ્યું છે. ભાજપ ઉમેદવાર રેખાબેનના ફોર્મમાં બીએસસી અને એમએસસી વચ્ચેના 2 વર્ષના અંતરમાં ભૂલ હતી. રેખાબેન ચૌધરીએ બીએસસી વર્ષ 2000ની સાલમાં પૂર્ણ કર્યું અને એમએસસી વર્ષ 2001માં પૂર્ણ કરેલું દર્શાવ્યું હતું. જોકે રેખાબેને 1 વર્ષમાં એમએસસી કેવી રીતે પૂરું કર્યું તેને લઈને સોશિયલ મીડિયામાં મેસેજો વાયરલ થયા હતા. રેખાબેને નવા ઉમેદવારી પત્રમાં બીએસસી વર્ષ 1999 અને એમએસસી વર્ષ 2001માં પૂરું કર્યાનું સુધારી તેમજ જૂના સોગંદનામામાં પીએચડી વર્ષ 2023માં પૂરા કર્યાની જગ્યાએ વર્ષ 2022માં દર્શાવી અને ફોર્મ સુધારી અને ભર્યું. તો કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ઉમેદવારી પત્રમાં મિલકતમાં શરત ચૂકથી બજાર કિંમત અને સરવાળાના ફેરફાર હોવાથી નવું સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં સત્તાવાર મિલકત અને બજાર કિંમતમાં 4 જગ્યાએ સુધારા કરાયા છે. જ્યારે ભાખજમાં સ્થાવર મિલકતમાં સુધારો કરવામાં આવ્યો છે અને સ્વ ઉપાસિત સ્થાવર મિલકતમાં ખરીદ કિંમતમાં સુધારો અને અંદાજિત ચાલુ બજાર કિંમતમાં સુધારા સહિત 7 સુધારા કરી નવું ફોર્મ જમા કરાવ્યું છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારના નવા ફોર્મ હવે જમા થયા છે. અગાઉના ફોર્મ રદ કરવા માટે અરજી કરી હતી. ભૂલના કારણે અગાઉના ફોર્મ રદ કરાયા. રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોરના નવા ફોર્મ જમા કરાયા છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર આ બંને ઉમેદવારોએ પોતાના જૂના ફોર્મ રદ કરવા માટે અરજી કરી હતી. કોઈ કારણોસર જે ફોર્મ રદ કરવા પડ્યા અને હવે નવા ફોર્મ જમા કરાવ્યા છે. સુધારા વધારા સાથે જે નવા ફોર્મ જમા કરાવવામાં આવ્યા છે, ગેનીબેનની વાત કરીએ તો સુધારા અને અંદાજિત ચાલુ બજાર કિંમતમાં સુધારા સહિત 7 તેઓએ નવા સુધારા કરી નવું ફોર્મ જમા કરાવ્યું છે. ઓનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે. કિશોર, હવે નવા ફોર્મ જમા કરાવવામાં આવ્યા છે, આગળ કઈ કઈ ક્ષતિઓ હતી? ચોક્કસથી આપને જણાવી દઉં કે 15 તારીખે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું અને 16 તારીખના રોજ ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. ગઈકાલે બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ નામાંકન પત્ર રદ કરવા અરજી આપીને નવું ફોર્મ જમા કરાવવામાં આવ્યું હતું, જેમાં ભાજપના જે ઉમેદવાર રેખાબેનના ફોર્મમાં બીએસસી અને એમએસસી વચ્ચે 2 વર્ષના અંતરમાં ભૂલ હતી, તેમાં રેખાબેન ચૌધરીએ બીએસસી નું વર્ષ 2000ની સાલમાં પૂર્ણ કરેલ અને એમએસસી નું વર્ષ 2001માં પૂર્ણ કરેલ દર્શાવ્યું હતું. જોકે રેખાબેને 1 વર્ષમાં એમએસસી કેવી રીતે પૂર્ણ કર્યું? બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. રાજ્યના અન્ય જે તમામ સેન્ટરો છે એ તમામ સેન્ટરોની અંદર 41 થી લઈ 43 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. અને જે આ 10 સેન્ટર એવા છે કે જેમાં સૌથી વધારે તાપમાન એટલે કે 44 ડિગ્રી અથવા તો એનાથી વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. એની અંદર હું આપને જણાવી દઉં કે ઈડર, હિંમતનગર, ગાંધીનગર, અમદાવાદ, કપડવન, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ અને અમરેલી અને એને બાદ કરતા પણ 1-2 સેન્ટર એવા હશે કે જ્યાં તાપમાન છે 44 ડિગ્રી અથવા તો તેનાથી વધારે જોવા મળશે અને બાકીના તમામ સેન્ટરોની અંદર 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને 17 એપ્રિલથી 25 એપ્રિલનું આ જે સેશન છે આ સેશનની અંદર આપણે સખત ગરમીનો સામનો કરવો પડશે. હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે, આની અંદરથી હમણાં કોઈ રાહત નહીં મળે. છેલ્લે અંતમાં દરેક મિત્રોને મારા એ પણ જણાવવાનું છે કે 17 થી 25 એપ્રિલનો રાઉન્ડ છે એની અંદર ગરમી સહન કરવાની પ્રેક્ટિસ કરજો, કેમ કે મે મહિનાની અંદર આના કરતા પણ ભયંકર ગરમી જોવા મળે તેવી પણ શક્યતાઓ આલમને દેખાઈ રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. જાજરમાન અંદાજમાં અમિત શાહે ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ ચોતરફ કેસરીઓ હકડે ઠઠ માનવ મેદની અને સાથે જય શ્રી રામ ના નારા. આ શાહી અંદાજમાં ગાંધીનગરના સાંસદ અમિત શાહે સાણંદમાં રોડ શો કરીને પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને અમિત શાહના સમર્થકો ઉમટી પડ્યા. જ્યાં નજર પડે ત્યાં સુધી બસ કેસરીઓ જ કેસરીઓ દેખાતો હતો.
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલા આજે ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા. રેલીમાં જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. અમિત શાહ રેલી શરૂ થવાની હતી અને એ જ સ્થળ પર પહોંચતા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં ફૂલોથી શણગારેલી ટ્રકમાં અમિત શાહ સવાર થઈને રેલીની શરૂઆત કરાવી. આકરી ગરમીમાં પણ માનમેદની ઉમટી પડી. રેલીના રૂટ પર કેસરીયો માહોલ જોવા મળ્યો. અમિત શાહે રેલીમાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું. રેલીમાં જય શ્રીરામના નારા સતત લાગ્યા. રેલીનું ડ્રોન દ્વારા કવરેજ અને સુરક્ષાની દેખરેખ રાખવામાં આવી હતી. રેલી દરમિયાન અમિત શાહે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી. કયા જાદુઈ મંત્રથી ગુજરાતની બેઠકો 5 લાખની લીડથી ભાજપ જીતશે તે સવાલ પર શાહે કહ્યું, હું એટલું કહી શકું કે દરેક બેઠક પર અમારી લીડમાં વધારો થશે અને જેની નોંધ લેવી પડે તેવો વધારો થશે. તરફ કલોલમાં પણ અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. શુક્રવારે અમિત શાહ ઉમેદવારીપત્ર ભરે એ પહેલા કેટલાક વિસ્તારોમાં ભવ્ય રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું. કલોલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભવ્ય રોડ શોનું આયોજન કલોલ ખાતે કરવામાં આવ્યું. કલોલ સંસદીય મતવિસ્તારમાં યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા. મહત્વનું છે કે આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. રોડ શોના રૂટમાં ભાજપ સમર્થકો ઉમટી પડ્યા હતા. કલોલમાં અમિત શાહના રથ પર નીતિન પટેલ સવાર થયા હતા. નીતિન પટેલે કહ્યું હતું કે અમિત શાહની 10 લાખ મતથી જીત નિશ્ચિત છે. ભાજપ 26માંથી 26 બેઠક પર જીતનો પણ દાવો કર્યો. નવસારી લોકસભા સીટના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હતા. સી આર પાટીલ આજે ફોર્મ ભરવા જતા હતા તે પહેલા શક્તિ પ્રદર્શન કરી રોડ શો યોજ્યો હતો. સી આર પાટીલના નામાંકન માટે આ રેલીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના છીવાડામાં આવેલા ખાનપાટલા ગામમાં શાળા વગર બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ગામમાં પ્રાથમિક શાળા તો છે પણ ઓરડા જ નથી. શાળામાં ધોરણ 1 થી 8ના 435 બાળકો અભ્યાસ કરે છે પણ તેમને બેસાડવા માટે છત ન હોવાથી બાજુમાં આવેલા રહેણાંક મકાન, ગ્રામ પંચાયત અને સમાજની વાડીમાં શાળા ચાલી રહી છે. ગ્રામજનોએ ખેલદીદી બતાવી અને અગવડ પડતી હોવા છતાં પોતાના ઘરમાં શાળા ચલાવવાની મંજૂરી આપી છે. જોકે ધોરણ 6 અને 7માં વધારે વિદ્યાર્થીઓ હોવાથી એક રૂમમાં બેસી નથી શકતા ત્યારે બાળકોને વૃક્ષ નીચે બેસી અભ્યાસ કરાવવો પડે છે. બાલ્યાવસ્થા બાદ વિદ્યાર્થાવસ્થામાં પાયાનું શિક્ષણ આપતી એટલે પ્રાથમિક શાળા, અને એક એવી પ્રાથમિક શાળાના હું આપને આજે દ્રશ્યો બતાવીશ. જે પ્રાથમિક શાળા છે જેમાં ધોરણ 1 થી 8માં 435 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ એ શાળાના જે 7 જેટલા ઓરડા છે તે તોડી નાખવામાં આવતા આજે બાળકોની જે શાળા છે તે પાયાવિહોણી બની હોય એવું ચોક્કસ કહી શકાય એવા દ્રશ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા પાયાનું નિર્માણ થયું છે પણ ઉપર ઓરડાનું નિર્માણ નથી થયું. છેલ્લા 1.5 વર્ષથી આ પરિસ્થિતિમાં અહીંના જે સ્થાનિકના બાળકો છે તેઓ અભ્યાસ કરી રહ્યા છે, મજબૂર બની અભ્યાસ કરી રહ્યા છે. અહીંના શિક્ષકો પણ બાળકોને પોતાનું શિક્ષણ આપવાની જે ફરજ છે તે અદા કરી રહ્યા છે. શિક્ષકો પણ બાળકોની સાથે સાથે જે વેદનાઓ છે તે સહન કરી રહ્યા છે. ગ્રામ પંચાયત હોય કે વૃક્ષ નીચે હોય કે પછી અન્ય ઓરડા હોય જ્યાં પંખાની સુવિધા નથી, તમામ પ્રકારની જે અગવડતાઓ છે તેનો શિક્ષકો પણ સાથે સાથે સામનો કરી રહ્યા છે. પરંતુ શિક્ષકો છે તેનો તંત્ર સામે બોલવાની એક મજબૂરી છે, તે તંત્રને જાણ નથી કરી શકતા. પરંતુ હવે તો ચોક્કસ કહી શકાય કે ગામના સરપંચ સહિત છે જે જાગી ગયા છે અને હવે આગામી સમય જો આ ઓરડા નહીં બને તો રજૂઆતો બાદ હવે ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે સરકારનો સંલગ્ન વિભાગ જાગે અને આ ગ્રામજનોનો જે આક્રોશ છે તે ભભૂકી ઉઠે એ પૂર્વે કોન્ટ્રાક્ટરને જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેની સામે કાર્યવાહી કરે, અન્યથા અન્ય કોન્ટ્રાક્ટરને કામગીરી સુપ્રત કરી અને ચોમાસાની ઋતુ પહેલા આ ઓરડાની જે કામગીરી છે તે પૂર્ણ કરે એવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘંબા, પંચમહાલ. આવું આવું અમે 1.5 વર્ષથી સહન કરી રહ્યા છીએ અને હજુ સુધી અમે સહન કરી રહ્યા છીએ. ત્યાં સુધી અમારી સ્કૂલ હજુ બંધાતી નથી. અમારા સગીર સંબંધ આવે છે ત્યારે અમે બહાર બેસાડીએ છીએ અથવા ઝાડ નીચે બેસાડીએ છીએ, એટલી અમને તકલીફ પડે છે. અત્યારે સુધી પણ તકલીફ પડી રહી. મારું બાળક બીજા ધોરણમાં ભણે છે અત્યારે. બરાબર, બાળક અત્યારે પંચાયત ઓફિસમાં રહીને ભણે છે. અમારા ગામની સ્કૂલ તોડી નાખેલ છે.
સ્કૂલ અત્યાર સુધી 1.5 વર્ષથી તોડીને પડેલી છે, અત્યાર સુધી સ્કૂલ બનાવવાનો કોઈ પ્રોસેસર થયો નથી. અત્યારે બાળકો અહીં બાજુના ઘરમાં બેસીને ભણે છે, બીજા પંચાયત ઓફિસર બીજા વલ્લાની નીચે બેસીને ભણે છે, એવો અત્યારે પ્રોસેસર છે. આ લોકો ત્યાં સુધી નામ લેતા નથી સ્કૂલ બનાવવાનું ચાલુ કરે, એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ લાસ્ટમાં. આગળ ચોમાસાની ઋતુ આવે છે અને છોકરો મારું બેસે ક્યાં, તો જલ્દીને જલ્દી કામ પૂર્ણ થાય એવી અમારી માંગણી છે. અને પરિસ્થિતિ શું છે, કોન્ટ્રાક્ટર ના કામ ચાલુ કરે તો કોન્ટ્રાક્ટર બદલો, નહીં તો પછી શું પરિસ્થિતિ છે, નહીં તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને કલેક્ટરને જાણ કરશું. ખાનપાટલા ગામની પ્રાથમિક શાળાના 5 ઓરડાઓ જર્જરી થતા તેને તોડી પડાયા હતા. નવી શાળા માટે પાયા તો નખાયા, પણ છેલ્લા 1.5 વર્ષથી ઓરડા જ નથી બન્યા. કોન્ટ્રાક્ટરે નવા ઓરડામાંથી પાયાનું કામ કરી નાખ્યું છે, પણ કયા કારણોસર ઓરડાનું નિર્માણ નથી કરાયું તે ગ્રામજનો નથી જાણતા. અમારી માંગણી જલ્દીથી જલ્દી મકાન બનાવીને તૈયાર કરે ને છોકરા ભણે. આ બધી જે ભાવિ એકદમ બગાડવા માટે મટેલા છે, આના કોન્ટ્રાક્ટર કોણ છે, એની ઉપર ખાસ કાર્યવાહી કરે. આને શું કેવું છે, આનું એ કરવું છે કે નહીં કરવું હોય તો ના પાડી દે, તો બીજો કોઈ ટેન્ડર ગમે તે રસ્તો કાઢીને કરે. મારા છોકરાને બહુ તકલીફ પડાતી, મારા ગામનો રોષ વધી ગયેલ છે અને બધા લોકો ગામના મારા ઉપર દબાણ કરે છે, એટલે હું હવે પછી આ સ્કૂલ જલ્દી ચાલુ ના થાય તો હું કલેક્ટર ઓફિસે મારા ગામના લોકોને આવીને ભૂખ હડતાલ પર ઉતરીશ, ઘરના પર બેસીશું, એની જવાબદારી સરકારશ્રીની રહેશે. વાલીઓનો આરોપ છે કે કાળજાળ ગરમીમાં પંખાની સુવિધા ન હોવાથી બાળકો ગરમીમાં પરીક્ષા આપવા મજબૂર છે, જેથી બાળકોની માનસિક સ્થિતિ પર પણ તેની અસર પડે છે. બાળકોને આપવામાં આવતું મધ્યાહન ભોજન પણ વૃક્ષો નીચે બેસી અને જમવા બાળકો મજબૂર બન્યા છે. શિક્ષકો પણ પોતાના ફરજના ભાગરૂપે તમામ શૈક્ષણિક કામગીરી કરી રહ્યા છે, ત્યારે વહેલી તકે નવી શાળાનું નિર્માણ થાય તેવી આચાર્ય સાથે ગ્રામજનોની પણ માંગ છે. ઓરડા ઉતારી પાડવા દેવામાં આવેલ છે અને ત્યારબાદ બાંધકામ શરૂ કરતાં હજી સુધી તેનું કોઈ કામગીરી થયેલ નથી. સ્કૂલની સામે જ 2 મકાન છે, એ મકાનમાં અને ગ્રામ પંચાયતના કુલ 4 રૂમ છે, એ 4 રૂમમાં બેસી એટલે કે અગવડતામાં સગવડતા ઊભી કરેલ છે અને ત્યાં બેસી બાળકો અભ્યાસ મેળવે છે. તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મોટા સમાચાર, લોકશાહીનું મહાપર્વ. અમિત શાહે ટ્વીટ કર્યું છે, વધુમાં વધુ મતદાન કરવાની અમિત શાહે અપીલ કરી છે. આ સાથે તેઓએ ટ્વીટમાં કીધું છે કે આજે એક મહત્વપૂર્ણ દિવસ છે જ્યારે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં તમામ મતદારોને અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરો, કારણ કે આપના એક વોટમાં સુરક્ષિત, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનવાની શક્તિ છે. આપનો એક વોટ ન ફક્ત એક લોકસભા ઉમેદવારનું પરિણામ નક્કી કરે છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર. મિલ્કી મિસ્ટ પનીર સંઘવી પણ જોડાયા હતા. નવસારીમાં યોજાયેલા રોડ શોમાં કાર્યકરો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. જોકે શક્તિ પ્રદર્શન દરમિયાન વિજય મુહૂર્ત નીકળી જતા પાટીલે આજે ફોર્મ ન ભર્યું. મળતી માહિતી મુજબ 12:39 વિજય મુહૂર્ત હતું, જે ન સાચવતા રેલી યોજી પાટીલ પરત ફર્યા. હવે આવતીકાલે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે. નવસારી બેઠકમાં સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે પાટીલની ઉમેદવારી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા અને ભવ્ય રોડ શો યોજ્યો હતો. મહત્વનું છે કે આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે બેઠક કોઈ ઉમેદવાર જીતી હોય તો તે નવસારીની સીટ છે. અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે. જોકે વિશાળ રેલી સાથે શક્તિ પ્રદર્શન બાદ વિજય મુહૂર્ત ચૂકી જતા પાટીલ આજે ફોર્મ ન ભરી શક્યા. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આકાશમાંથી વરસશે અગનગોળા. 3 જિલ્લાઓમાં હીટવેવની આગાહી. સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન, ગરમીનું જોર વધશે. તાપ એટલી હદે કે આકાશમાંથી જાણે આગ વરસતી હોય, આવી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આકરી આગાહી કરી. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમીની શક્યતા વ્યક્ત કરી. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ગરમીનું જોર વધશે. આ 3 જિલ્લાઓમાં યલો એલર્ટ એટલે કે ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવનો ફૂંકાશે.
सीवियर हीट वेव भावनगर डिस्ट्रिक्ट में ऑब्जर्व हुआ है। हीट वेव कंडीशन जो है पोरबंदर एंड जूनागढ़ डिस्ट्रिक्ट में ऑब्जर्व हुआ है। एंड जो अभी हम जो फोरकास्ट का बात करें तो नेक्स्ट फोर डेज में टेम्परेचर डाउन होगा। મહત્વનું છે કે ગઈકાલે અમરેલીમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હજુ કેટલાક કલાકો ગરમીનું જોર રહેવાની શક્યતા છે. 24 કલાક બાદ ગુજરાતમાં ગરમીમાંથી 2-3 ડિગ્રી રાહત મળે તેવી શક્યતા છે. આકરી ગરમી માટે રહેજો તૈયાર. 10 શહેરોમાં ભીષણ ગરમીની આગાહી. 25 એપ્રિલ સુધી ગરમીથી નહીં મળે રાહત. આગામી 1 અઠવાડિયા સુધી રાજ્યમાં આગ ઝરતી ગરમી પડવાના એંધાણ છે. હવામાન વિભાગે ગરમીની આગાહી કરી. સાથોસાથ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 25 એપ્રિલ સુધી આકરી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી. રાજ્યના 10 શહેરોમાં આગામી અઠવાડિયા સુધી ભીષણ ગરમી પડી શકે છે. 25 એપ્રિલ સુધી હીટવેવ એટલે કે જે ગરમીની અંદર કોઈ ખાસ મોટી રાહત મળે તેવી સંભાવનાઓ નથી. હમણાં આ તાપમાન છે એ સરેરાશ સામાન્ય કરતાં 2 ડિગ્રી ઊંચું રહે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જોવા જઈએ તો આ એપ્રિલ મહિનાનું 3જું અઠવાડિયું ચાલી રહ્યું છે અને એપ્રિલ મહિનાના 3જા અઠવાડિયાની અંદર જે સામાન્ય એટલે કે નોર્મલ ટેમ્પરેચર હોવું જોઈએ એમના કરતાં 2 ડિગ્રી તાપમાન છે એ અત્યારે આપણે ઊંચું ચાલી રહ્યું છે. ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ઊંચું તાપમાન રહેશે, જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ગાંધીનગર, કપડવંજમાં વધુ ગરમી પડશે. આ તરફ ઉત્તર ગુજરાતમાં હિંમતનગર અને ઈડરમાં વધુ કાળઝાળ ગરમીની આગાહી છે. પરેશ ગોસ્વામીએ ત્યાં સુધી કહ્યું કે કેટલાક વિસ્તારોમાં તો 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. મહત્વનું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યા બાદ ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા અને રાજ્યમાં ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધી છે. આ સાથે આકાશમાંથી વાદળોનું પ્રમાણ પણ ઘટ્યું હોવાના કારણે તાપ સીધો આવી રહ્યો છે, જેથી આકરા તાપથી લોકો તોબા પોકારી રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ બાદ બુધવારે તાપમાનનો પારો ઊંચકાતા ચારે બાજુથી અલગ વર્ષા થઈ રહી છે. તેમાં પણ પોરબંદર અને જૂનાગઢ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને ઉષ્ણ લહેર ચેતવણી આપી છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે અમરેલી રાજ્યમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું, જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવામાં તાપમાનનો પારો 43ને પાર ગયો હતો, જ્યારે કેશોદ, જૂનાગઢ અને ભાવનગરમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું હતું. મહત્વનું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું હતું અને ત્યારબાદ ભારે બફાર. વસંત મસાલા. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, રાજ્યના 10 શહેરોમાં આકરી ગરમી પડશે. ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે. ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ભરશે ફોર્મ. મુખ્યમંત્રી સહિત ભાજપના અન્ય નેતાઓ હાજર રહેશે. નવસારીથી સીઆર પાટીલ અને જામનગરથી પૂનમ માડમ આજે ભરશે ફોર્મ. રાજકોટથી પરેશ ધાનાણી ભરશે ઉમેદવારી ફોર્મ. નમસ્કાર, ન્યૂ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાનિયા. મહત્વના સમાચાર પર નજર કરીએ. લોકશાહીનું મહાપર્વ. અમિત શાહે ટ્વીટ કર્યું છે, તેમણે ટાંક્યું છે કે આજે એક મહત્વપૂર્ણ દિવસ છે જ્યારે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં તમામ મતદારોને અપીલ કરું છું, વધુમાં વધુ મતદાન કરો, કારણ કે આપના એક વોટમાં સુરક્ષિત, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનવાની શક્તિ છે. આપનો એક વોટ ન ફક્ત એક લોકસભા ઉમેદવારનું પરિણામ નક્કી કરે છે, પરંતુ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ છે. અને મારો આગ્રહ છે કે એક એવો મજબૂત અને નિર્ણાયક નેતૃત્વને પસંદ કરો જે ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તૃષ્ટિકરણથી દેશને મુક્ત કરવાની સાથે સાથે આપેલા વચનો પૂરા કરી બતાવે. આવું ટ્વીટ કર્યું છે અમિત શાહે. વધુમાં વધુ મતદાન કરવાની અમિત શાહે અપીલ કરી છે અને ટ્વીટ કર્યું છે. લોકશાહીનું મહાપર્વ અને તે નિમિત્તે અમિત શાહે ટ્વીટ કર્યું છે અને લોકોને વોટ કરવા માટે અપીલ કરી છે. અમિત શાહે આ ટ્વીટ કર્યું છે અને વધુમાં વધુ લોકોને વોટ કરવા માટે અપીલ કરી છે અને સાથે જ કીધું છે કે વોટ કરો,
વધુમાં વધુ વોટ કરો અને તેવી શાહે અપીલ કરી છે. એક વોટ દેશના ભવિષ્ય માટે છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે છે તેવું ટ્વીટ અમિત શાહે કર્યું છે. આજે પ્રથમ તબક્કાનું મતદાન છે, મતદાન થઈ રહ્યું છે.